આજે આપણે ગુરુગાદી સારસાપુરીમાં પ્રયાગ સત્સંગ મંડપ મધ્યે કૈવલ વિલાસ ગ્રંથની ગ્રંથ શિબિરનો પ્રારંભ કરીએ છીએ. હમણાં મારા વિઠ્ઠલદાસજી કહેતા ગ્રંથ શિબિર અહીં ગ્રંથ ના જોઈએ, આપણે ઈચ્છીએ છીએ કે પરમગુરુ સાહિત્ય બધાને સુલભ બને એટલે આ વખતે પ્રયોગ કર્યો, કૈવલ વ્યાસ ગ્રંથને અમે ઈ બુક બનાવી. એટલે જે જે લોકો લેપટોપ વાપરતા હોય, કોમ્પ્યુટર વાપરતા હોય, નોટબુક ઈ નોટબુક વાપરતા હોય, એમને પુસ્તક ખરીદવું ના પડે. એને એક નાની નોટબુકમાં બધા ગ્રંથો આવી જાય. કંઈક પરમગુણા જ્ઞાનનો વેપાર તો આપણે કરવાનો નથી, કાંઈક ચોપડીઓ છાપવાની હોય તો જરા પૈસા મળે એમ, એવા સાચી. પણ ગુરુગાદીના દરેકે દરેક સાહિત્યમાં આપણે ક્યાંય કોપીરાઇટ રાખ્યું નથી. ભજનની સીડી હોય તો પણ કોઈ પણ માણસ એની કોપી બનાવીને ગમે તેને વેચી શકે, ફ્રી ઓફ ચાર્જ વેચ્યું હોય તો એને પૈસા લઈને વેચ્યું હોય. એવી જ આપણી ગ્રંથોની શિબિરની કેસેટો પણ, ઓડિયો કે વિડીયો, જેને કોપી કરવી હોય એને છૂટ. એટલે એ પ્રમાણે હા, આ વખતે મેં અહીંયા ગ્રંથની કિંમત વધારી દીધી છે, પણ બધાને અંધારામાં રાખી નથી કર્યું, સૂચના આપી હતી પહેલાં, બરાબર છે ને? ઘરેથી ગ્રંથ લઈને નહીં આવો તો પૈસા વધારે આપવા પડશે. આવું આપણે કૈવલ્ય જ્ઞાનોદય માસિકમાં સૂચના પાઠવી હતી, કે 25 રૂપિયાની કિંમત શું, ચાલો ત્યાંથી લઈ લઈશું, ઘેર ભલે ને એક પડ્યું. જો કે એક ભાઈએ મને કહ્યું કે 100 રૂપિયાની પણ અમારે તો કિંમત નહીં કહે છે, તો મેં કહ્યું આવતી વખતે 200 રાખીશ. પછી વેરી કોઈક મુક કહેનારો મળે કે 200ની પણ કિંમત નાખી તો ફરી કેટલા, 500. હા બસ, બરાબર છે. મારે તમે કોઈ એટલા જ રાખવાના, મારી મરજી મુજબ નહીં કરવાનો. કે પુસ્તક બધાને પહોંચે, વારંવાર છાપવા, વારંવાર પૈસા ખર્ચવા, આ પંખામાંથી અવાજ નથી આવતો ને આમાંથી કેમ આવે છે અહીંયા, એને સ્પીડ ઓછી કરીને ચાલુ કરો બધા. હા તો વારંવાર પુસ્તકો છાપવાના, એટલે જે પુસ્તકો છે ને લોકો પૂરેપૂરો ઉપયોગ કરે. આ ગ્રંથ ગ્રંથ રહે પછી ચોપડી ના બને. ચોપડી જો પડી તો છ પડી. અને એક વાત પછી મારે જ્યારે ગ્રંથની વાત નીકળી ત્યારે ખાસ કરવી છે. પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ ગ્રંથોની ટીકા કરી, અનુવાદ કર્યો. બેશક ગુરુજી એવું કહ્યું હતું, નેમી મહારાજ એવું કહેતા હતા કે ભાઈ તો ગ્રંથ છે, આ દહી નથી, ગ્રંથ છે. દહીંમાં કેવું હોય, એક જ વખત વલોવો એટલે જે નીકળ્યું એ નીકળ્યું, ફરી તમે વલોવો તો બીજું કશું નીકળે, વધારે નીકળે ના. એક વખત વલોવો એટલે જેટલું નીકળવાનું હોય એટલું માખણ નીકળી જાય. જ્યારે ગ્રંથ એવું છે કે જેટલી વખત વલોવો તેટલી વખત એમાંથી કંઈક ને કંઈક નીકળે. પરમગુરુના ગ્રંથ એવા છે એને જેટલી વખત વલોવો તેટલી વખત કંઈક ને કંઈક તથ્ય, કંઈક ને કંઈક તૂપ
નવું નવું તમને પ્રાપ્ત થાય. પણ એ નવું નવું પરમ ગુરુની કૃપા હોય તો અને પરમગુરુના સિદ્ધાંત પ્રમાણે. આજકાલ કેટલાક લોકો થોડુંક કંઈક આવડી ગયું એટલે મનસ્વી અર્થ કરનાર બહુ નીકળ્યા છે. મનસ્વી અર્થ, પરમ ગુરુના જ્ઞાનથી જ ઉદ્ધાર થાય, તમારે એમની ઉપાસના નહીં કરવાની, આ તો પરમનું જળ સ્વરૂપ ગણાય ને જાત જાતની વાતો. કેટલાક લોકો કહે છે પરમ ગુરુજી આપણે ઉપાસના કરીએ છીએ ને આરતી પૂજા પરમ ગુરુના સ્વરૂપની, તો એક વખત એવું કહેનાર કે તમે આ એકડો બગડો ક્યાં સુધી ઘૂંટશો, કક્કા બારખડી ક્યાં સુધી પડી રહેશો. લ્યો હવે કોલેજમાં જતા રહે, આપણે હજુ બારેખડી બાળપોથી માં જ રહ્યા. ગયા માસિકમાં મેં વાત છાપી હતી કે ભાઈ કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનો ગ્રંથ હોય કે કઈ પણ પ્રકારનું લખાણ લખવું હોય તો વર્ણમાળા વગર શક્ય નથી. એટલે વર્ણમાળા તો ભૂલાય જ નહીં, એમ કરોડોનો હિસાબ કરવો હોય તો 10 આંકડા તો ભૂલાય જ નહીં, 0 થી 9. એ આંકડા વગર કોઈ રકમ બનતી નથી, કોઈ ફિગર બનતી નથી. તેમ તમે ગમે એટલા જ્ઞાની થાઓ પણ ઉપાસના વગર તમારો ઉદ્ધાર નથી. શાસ્ત્રો તો એમ કહે છે ભક્તિ વગર જ્ઞાનીની પણ અધોગતિ થાય, ભક્તિ વગર જ્ઞાનીની પણ અધોગતિ થાય. હું વારંવાર યાદ દેવડાવું છું, ગુરુ મહારાજે એક વાત વારંવાર લખી છે કે માણસને છોડવા જેવું શું છે, તો ઘણું બધું લખ્યું છે આટલું આટલું છોડવું જોઈએ, પણ મેં એક વાતને વારંવાર યાદ કરી છે કે માણસનામાં દીનતા હોવી જોઈએ, અભિમાન છૂટવું જોઈએ, અહંકાર છૂટવો જોઈએ. અને અહંકાર આવે એટલે એઠું જ પડે, ભારેખમ વસ્તુ આકાશમાં ઉડી ના શકે, ખબર છે, હલકી હોય તે ઉડે. એમ અહંકારથી ભરેલા હોય એ ક્યારે ઉર્ધ્વ ગતિ ના પામે, નીચે જ આવે. એટલે હવે તો હું બધાને કહેવા માંગુ છું, ખાસ સાહિત્યમાં પણ આ ઘોટાળા બધા કરતા હોય છે, મનસ્વી અર્થ કરવા, મનસ્વી વાતો કરવી. અને મેં કહ્યું તેમ થોડોક અહંકાર આવી, થોડુંક કંઈક ચોપડીઓનું જ્ઞાન થાય એટલે એ એમ જ સમજે છે કે મારા જેવો બીજો કોઈ જ્ઞાની નથી, બસ. પણ હું તમને જ્ઞાનીનો લક્ષણ આપી દઉં જે પરમગુરુએ આપેલો છે. જ્ઞાનીનો તો નહીં આપું પણ અજ્ઞાનીનો આપી શકું, કે આને તમારે અજ્ઞાની માનવો. એક તો જુઠ્ઠો બોલવામાં, અભી બોલા અભી ફોક, એને બધા ગ્રંથોની ચોપડીઓ મોઢે આવડતી હોય તો કોઈ દિવસ એને જ્ઞાની સમજવો નહીં. બીજો લુચ્ચો, વાત વાતમાં લુચ્ચાઈ કરતો હોય, એ રોજ 2.5 કલાક માળા કરતો હોય તો એને કદી જ્ઞાની સમજવો નહીં. અને ત્રીજું, જે કોઈને છેતરતો હોય, દગો કરતો હોય, જેને પ્રપંચ કહેવાય, જૂઠ પ્રપંચ ચોરી ઓર હેરી બાબજે કહ્યું છે, એવો માણસ એને ક્યારે જ્ઞાની માનવો ના, એ પરમ અજ્ઞાની. એટલે ચોસરા ગ્રંથની વાતો સમજી લેવી પહેલાં. જે કોઈ માણસે પોતાની જાતને જ્ઞાની ખપાવવું હોય એણે પહેલામાં પહેલો ચોસરાનો બોધ ગ્રહણ કરવો જોઈએ. અને આવા માણસો જે કંઈ કામ કરે એ અહંકાર વશાત ને અજ્ઞાન વશાત જ કરતા હોય કે ઈર્ષ્યા વશાત કરતા હોય. ધર્મનું કામ કરે તોય, દાન આપે તોય,
દાન કરે તો એની પાછળ શુભ હેતુ ના હોય. એમ કદાચ ગ્રંથો છાપીને વેચતા હોય તો એમનો હેતુ શુભ ના હોય, પોતાનો અહંકાર પોષવાનો જ હેતુ હોય. એટલે એક તો એક વાત. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે કોઈ સાહિત્ય મળે આપણને, લેખિત રૂપમાં, છાપેલા રૂપમાં, કથાના રૂપમાં, સત્સંગના રૂપમાં, પણ જેમાં ગુરુગાદીની ઉપેક્ષા હોય, સમજવાનું કે એ ઈર્ષ્યા પ્રેરિત વસ્તુ છે. જેમાં ગુરુગાદીની પરંપરાનો ઉલ્લેખ ના હોય, ગુરુગાદીનો ઉલ્લેખ ના હોય, ગુરુગાને ધ્યાનમાં રાખીને વાત કરવામાં ના આવી હોય, ઉપરથી ગુરુગાદીની કદાચ અવગણના કરવામાં આવી હોય, એવું સાહિત્ય મફતમાં મળે તોય લેવાનું નહીં. હમણાં એમણે બે પુસ્તકો છાપીને વેચમાં મેં જોયું. આમાં એક તો લખ્યું કે મુખ્ય ગુરુગાદી સારસા સ્થાપી પરમ ગુરુ, એમ મુખ્ય ગુરુગાદી એવું લખ્યું છે ભાઈએ. એટલે એનો મતલબ એ છે કે બીજી કેટલી ગુરુગાદી પરમગુરુ સ્થાપી હશે, એવું થયું ને? પરમગુરુએ ગુરુગાદી એક જ સ્થાપી છે. અગાધબદમાં લખ્યું કે સારસામાં જ મેં એક ધામ બનાવ્યું છે, બીજો ક્યાંય ઉલ્લેખ આવતો નથી. બીજું એક જગ્યાએ પરમગુરુ કરુણાસાગર લખ્યું તો બીજી બાજુ કુબેર સ્વામી લખ્યું. ત્રીજી વાત, આખા બધા પુસ્તકમાં ક્યાંય ગુરુગાદીની પરંપરાનો ઉલ્લેખ નથી. એટલે એમણે કેવી રીતે ધ્યાનમાં રાખીને પુસ્તક છાપ્યું છે? તો કે એમને ખબર છે કે ગુરુગાદીના ભક્તો તો ગુરુગાદીનો જ્યાં સુધી કોઈ પ્રમાણ નહીં મળે કે ગુરુગાદીનો ઉલ્લેખ નહીં હોય કે ગુરુગાદીની સહમતિમાં લખેલી નહીં હોય તો સુધી આ પુસ્તકને સ્વીકારવાના નથી. એ ભાઈને કરે પૂરેપૂરી ખબર. તો આને સ્વીકારશે કોણ? તો કે જે લોકો ગુરુગાદીથી વિમુખ છે તે. એટલે ગુરુગાદીથી વિમુખ છે એવા લોકો આ પુસ્તકને સ્વીકારે ક્યારે? તો કે એમાં ગુરુગાદીનો ઉલ્લેખ ના હોય ત્યારે. સમજ પડે છે ને? એટલે આ ભાઈએ પુસ્તક છાપનારે પોલિટિકલી વ્યૂથી એમાં ગુરુગાદીની બાદબાકી કરી નાખી. અને પરમગુરુએ ગુરુગાદી માત્ર સારસાપુરી સ્થાપના કરી એવું લખવાની જગ્યાએ મુખ્ય ગુરુગાદી સારસાપુરી સારસા લખ્યું. એટલે પેટા ગુરુગાદીઓ છે એવું એમણે બીજા લોકોને પેલા અમુક લોકો ગુરુગાદી લખીને બેઠા છે ને, એવા બધાને ગમે એટલા માટે. તો અહીંયા તો એ ભાઈએ બધા મંદિરોમાં પુસ્તક મોકલ્યા છે, એટલે હું તમને કહું કે મંદિરોવાળા બેઠા હોય તો તમારે ત્યાં આવો પુસ્તક આવ્યો હોય તો ખોલીને એના પહેલાં પણ સ્કેચ પણથી લખી દેવાનું બીજા પણ કે ભાઈ આમાં ગુરુગાદીનો કોઈ ઉલ્લેખ નથી, કે ગુરુગાદીની પરંપરાની કોઈ વાત આવતી નથી, કે ગુરુગાદીના કોઈ આચાર્યની પર પરંપરાની વાત આવતી નથી, માટે અમે એને રાખી શકીએ નહીં. એવું મોટા અક્ષરે લખી અને એમાં પુસ્તક મેળવવાનું સ્થાન લખ્યું હોય એ એડ્રેસ ઉપર ટિકિટ માર્યા વગર રવાના કરી દેવાનું. જે જે મંદિરોવાળા બેઠા છે, કોઈ મંદિરોમાં આવ્યું હોય પાર્સલ, કોઈને આવ્યું છે? આવ્યું તો હાથ ઊંચો કરો. કોઈ મંદિરમાં આવું પાર્સલ આવ્યું છે? કોઈને તો નથી આવ્યું, સારી વાત છે. અને આવે કે જેમ હનુમાનજીને કે સીતાજીએ મોતીની માળા આપી કિંમતી ખુશ થઈને, તો હનુમાનજી બેઠા બેઠા દાંતે દાંતે મોતી તોડવા માંડી. એક વાર તોડે જોવે ફેંકી દે, એક તોડે. સીતાજી બિચારા કે આ વાંદરો તે વાંદરો રહ્યો, કહે છે આટલી કિંમતી મોતીની માળા આપી છે અને આ તોડીને તોડીને કહે ભાઈ આ શું કરો છો હનુમાનજી તમે, આ કેટલી કિંમતી છે? ત્યાં કે હું એ જ જોઉં છું કેટલી કિંમતી છે. ત્યાં કે તોડવાથી તમને કઈ રીતે ખબર પડે કિંમતી છે? મેં જોઉં છું, મારા રામનું નામ હોય તો મારા માટે કિંમતી, નહીં તો કાચનો ટુકડો. એમ જે કોઈ સંપ્રદાયનું સાહિત્યમાં ગુરુગાદીની પરંપરા ઉલ્લેખ હોય તો આપણા માટે મોતી, નહીં તો કાચનો પેપરનો ટુકડો. કારણ કે દ્વેષ ભાવથી, અહંકાર ભાવથી, અને કોઈ માણસે કોઈ એમ કહેતો ભાઈ મારે તો પૈસા કમાવા નથી, પણ ઘણી વખત એવું બનતું હોય છે કેટલાક માણસો પ્રપંચથી પૈસા કમાય એટલે એમની બુદ્ધિમાં સાત્વિકતા ના આવે, પછી એમનો પૈસો એ રીતે જ વપરાય. પ્રપંચથી કોઈને છેતરીને, કોઈને વિશ્વાસઘાત કરીને
સામા માણસે કદાચ અનુયાયી અનુયાયી તરીકે પરમગુરુનો સેવક છે એમ સમજીને વિશ્વાસ કર્યો હોય અને પછી જ્યારે એને છેતરે અને પછી પેલો કહે ભાઈ મેં તો તમને પરમગુરુના અનુયાયી સમજીને તમારી સાથે વ્યવહાર કર્યો, તો કે ધંધો જુદો ધર્મ જુદો, પાછો એવો ફરી જાય માણસ. તો બે માણસ કે ચાલો આપણો અનુયાયી છે, ભાલ તિલક વાળો છે, આ ભાલ તિલક વાળો આપણને જે કહે હશે સાચું કહેશે. અને પછી છેતરીને પછી જ્યારે વાત કરે કે ભાઈ અમે તો ફસાઈ ગયા અને તમે અમને ફસાઈ દીધા, તો કે ભાઈ એ તો તમારે વિચાર કેમ લેવો હતો, એટલે પહેલો વ્યવહાર સંપ્રદાયના અનુયાયી તરીકે કર્યો. અને એવા પૈસાથી માણસ પુણ્ય કરવા જાય તો એને સદબુદ્ધિ તો સૂજે જ નહીં, અને સદબુદ્ધિ ના સૂજે એટલે કુબુદ્ધિ સૂજે, અને કુબુદ્ધિ સૂજે એટલે એમાં બધા આ બધા તત્વો ભળે. સાહિત્ય શુદ્ધ હોય, કોઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ, પણ એમાં માત્ર નિર્મળ સેવાનો ભાવ હોય તો, પોતાનો વ્યક્તિગત અહંકાર પોષવાનો ભાવ હોય અને પોતે એમ માને હું એકલો જ જ્ઞાની છું હું કરું તે જ અર્થ સાચા છે, એવા અહંકારને પોષી શકાય નહીં. આગલા બધા સંતો ખોટા, નેમી મહારાજે ખોટા, હું જ સાચો, તેને પોષી ના શકાય. એટલે તમને બધાને ગ્રંથની વાત કરું ત્યારે આપણે એમ ઈચ્છીએ છીએ ગ્રંથો સુલભ બને. એટલે ટૂંક સમયમાં, જોકે બધા ગ્રંથોને ફરી પ્રિન્ટ કરવાની આપણી યોજના છે, જ્યાં જ્યાં કંઈ પ્રેસ મિસ્ટેક રહી ગઈ હોય, અર્થમાં કંઈક જોડવાનું હોય, કંઈક વધારો કરવાનો હોય, સુધારો તો કરવાનો બાપ જે રાખ્યું જ નથી, કંઈક વધારો કરી શકાય અંદર, એવું જે કંઈક કરવાનું હોય એ બધું કરીને ધીમે 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 આપણે પ્રકાશન આગળ લાવીશું, કરીશું. નવું જે કંઈ છાપવાનું થશે એ નવી રીતે જ છપાશે, અને આપણે બધાને ઈ બુકમાં પ્રગટ કરીશું કે જેથી પેપરલેસ ઇકો ફ્રેન્ડલી જે યોજના છે પર્યાવરણવાળાની, એન્વાયરમેન્ટવાળાની, એમાં આપણે હેલ્પફુલ થઈ શકીએ. અને જેટલું જેમાં મટીરિયલ નથી વપરાતું એવી વસ્તુ આપણે ફ્રી ઓફ ચાર્જ જ આપીએ છીએ. માનક તમે તમારું પેન ડ્રાઈવ કંઈ લઈને આવો તો તમને બધા ભજન ફ્રી ઓફ ચાર્જ ડાઉનલોડ કરી આપવામાં આવશે, કથાએ ફ્રી ઓફ ચાર્જ ડાઉનલોડ કરી આપશે. ભલે આપણે રેકોર્ડિંગ બહાર કરીએ છીએ અને સ્ટુડિયોમાં ખર્ચ થાય, એક ઓડિયો સીડી બનાવવાની 60-70 હજાર રૂપિયા ખર્ચો થાય, પણ હાર્ડ કોપી જેટલા લે એમના મચડી જશે, બાકીના લોકો કોપી કરાવે, વધુ તમે કોપી કરી બીજાને આપો. આપણું કશું સાહિત્ય કોપીરાઇટ નથી, પણ ગુરુગાદીનું સાહિત્ય જ બધે પહોંચે એવો આપણે આગ્રહ રાખવો. કારણ કે યુનિફોર્માલિટી જરૂરી છે, ઉપાસનામાં, વ્યવસ્થામાં, કાર્ય પદ્ધતિમાં, બધામાં જ યુનિફોર્માલિટી, તો સંપ્રદાયનું સંગઠન એકરૂપ થાય, ભ્રમણાઓ ના ફેલાય. અમે ઘણી જગ્યાએ કોઈક જગ્યાએ જઈએ તો ઉપાસના બોલીએ, કહે કુબેર દર્શાવવું જોજન હોય અમાર, અને આપણે 38 શરૂ કરતા પાછળ બીજા બીજી ચોપડી બોલવાનું ચાલુ કરે, બિચારાને ભ્રમણા ઊભી થાય કે આવું કેમ. તો એ લોકોને ખબર ના હોય કે ખરેખર ઓરિજિનલ શું છે, ઓરિજિનલ શું છે એને મને ખબર ના હોય. આ ખતા સ્તુતિ બોલ્યા એમ હોય આપણે બોલી નાટકી જેને પેલા વાળી બીજું આગળ બોલ્યા કરે પાછું, એટલે જોડી આ કેમ આવું કરવાનું, તા કે જુદો પાડવો. આ કઈ અનુયાયી ઘેટો થોડા છે, આપણે માલધારી છીએ. અમારે કેટલા સંતો એમ સમજે પોતે માલધારી, અને સેવકો અનુયાયીઓ ઘેટા. સેવકો શબ્દ તો આપણે વાપરતા જ નથી. મેં મારા નેમી મહારાજના મોડે ક્યારે સેવક શબ્દ નહીં સાંભળ્યો, આ મારા સેવક, ગાદીના સેવક, એવું અનુયાયી નહીં તો નેમી. નેમી ભક્તો છે, અનુયાયી છે. સેવક તો બધા પરમગુરુના છે, મારા કે તારા નથી. અમારે તો એક ભાઈ થોડા દાડા રહેતા કાયમ આ મારા સેવક આવ્યા,
મેં કહું કે ધબ્બો મારી મૂકો, ખબર પડે કે તમારો ઘેટો છે. ક્યાંક તમે માલધારી જોયું હોય તો માલધારીઓ બે ચાર પાંચ ભેગા રહેતા હોય અને એક સાથે બધો ઘેટો જતો આવતો, તો એ લોકો પોતાનો ઘેટો ઓળખાયા માટે શું કરે ખબર, કલર કરી રાખે ઉપર, એક એક કલરનો ધબ્બો મારે, આ લીલા કલરનો છે ઘેટું એ મારું, લાલ કલરનો ઘેટું એ તમારું, વાદળી કલરનો ઘેટું બીજાનું. તો આ બધા અન્યાય કે ઘેટા થોડા છે કે એમને મારા સેવકને તારા સેવક આવો શબ્દ વાપરવાનો. બધા જ પરમગુરુના અનુયાયી છે, આપણે પરમગુરુને અનુસરનારા. અનુયાયી એટલે અનુસરનાર, ફોલોઅર્સ, ફોલો કરનાર. આપણે કોને ફોલો કરીએ છીએ? માત્ર ને માત્ર પરમગુરુને. પરમગુરુ જે સિદ્ધાંત આપ્યો, પરમગુરુ જે સમજ આપી, પરમગુરુ જે શિક્ષણ આપ્યું, પરમગુરુ જે સંસ્કાર આપ્યા અને પરમગુરુએ જે પ્રાણલિકા આપી, એને આપણે ફોલો કરનારા છીએ. પરમગુરુ કે ભાલ તિલક કરવું એટલે આપણે ફોલો કરીએ છીએ ભાલ તિલક કરવું. પરમગુરુ કે પ્રણીપતમાં બધા સત્કલ સાહેબ બોલો એટલે આપણે એને ફોલો કરીએ છીએ સત્કલ સાહેબ બોલવા. એટલે આપણે પરમગુરુના અનુયાયી છીએ, અને અનુયાયી પૂરેપૂરો અનુયાયી બને એટલા માટે નેમી મહારાજે કહ્યું કે તમે નેમી બનો એટલે પૂરેપૂરા ફોલોઅર્સ. પરમગુરુની આપેલી આજ્ઞાઓ પરિપૂર્ણ રીતે પાળો એટલે તમે કમ્પ્લીટ ફોલોઅર્સ. તમે અમારા સેવકો નથી, યાદ રાખો, તમે કંઈ અમારો ઘેટો નથી. તમે ને હું આપણે બધા જ પરમગુરુના અનુયાયી છીએ. હું પણ પરમગુરુનો ફોલોઅર્સ, તમે પણ પરમગુરુના ફોલોઅર્સ. હું પણ પરમગુરુને અનુસરું, તમારે બધાને પણ પરમગુરુને જ અનુસરવાના. મારા નેમી મહારાજશ્રીની જે એક એક વાક્યમાં કેટલી બધી અગમ બુદ્ધિ, એટલું નહીં કેટલી સૂક્ષ્મતા સિદ્ધાંત નહીં. આમાંથી કોઈ એક નેમી મહારાજ પાસે કંઠી બંધાઈ એવું કોઈ બેઠું છે આમાં? અચ્છા, બે ચાર પાંચ છે, હા વાહ. પણ તમને કદાચ યાદ હશે કે નહીં, હું યાદ દેવડાવું. નેમી મહારાજશ્રી કંઠી બાંધતી વખત એવું કહેતા હતા, તમે કંઠી બંધાવા છો એટલે આજથી પરમગુરુના સેવક બનો છો, પરમગુરુના અનુયાયી બનો છો. આવો નેમી મહારાજનું પહેલું સેન્ટન્સ, તમે કંઠી બંધાવ. કંઠી બંધાવવા બાપજી 5 મિનિટ લેતા હતા, હા, સમજાવે એટલે એક સાથે 10-12 જણ સાથે જ બેસાડે, કારણ કે એક જણ બોલવાનો આખો દાડો. અને પહેલું વાક્ય, જો કે મેં તો 4th ધોરણમાં હતો ત્યારે કંઠી બંધ એટલે મને યાદ નથી, પણ બાપજી જોડે રહ્યો ત્યારે આ બે સાંભળ્યું કહું આવું ગુરુજી કહે છે કે તમે પરમગુરુના અનુયાયી બનો છો, કંઠી બંધાવો છો મતલબ કે તમે પરમગુરુના અનુયાયી બનો છો. બાપજી એમને નહોતા કહેતા કે તમે મારા સેવક બનો છો. આપણે બધાને પરમગુરુની સેવા કરવાથી આપણે ઉદ્ધાર થવાનો, કોઈ સંતની સાધુની સેવા કરવાનો એ સેવા એ વસ્તુ જુદી છે. ઉપાસનાની દ્રષ્ટિથી આ સંતોનું સન્માન કરવું, એમની આવશ્યકતાઓ પૂરી પાડવી, ક્યાંક એ તો આપણા માટે સંત થયા છે એટલે એ સેવા બરાબર છે. બાકી એ સિવાય તો આપણે સેવક માત્ર પરમગુરુના જ છીએ. એટલે કોઈ એમ કે આ મારા સેવક, તો સમજવાનું કે આ પણ કંઈક જુદો અહંકાર માથામાં ભરીને ફરે છે, તમને ખરીદી લીધા એમ સમજે છે. હોય અમારા એક બોરસદમાં સંત હતા મોતીરામ, એ બહુ સરસ ગમત ગમતમાં વાત કરતા હો. કેટલાક મને એમ માણસ એમ સમજે છે કે અમે ગુરુ એટલે ગોલાન, ચેલા એટલે ગધેડા, સમજ, હોંકી હોંકીને કામ જ લેવાનું ગધેડા પાસે. પણ પરમગુરુના આપણે અનુયાયી એટલે જેટલું તમારે કરવું પડે એટલું જ સાધુ સેવકોને ને મારે પણ એટલું જ કરવું પડે, એમાં કોઈ બાદબાકી રહેતી નથી. કોઈને સ્પેશિયલ પરવાનો નથી આપ્યો પરમગુરુ કે આને આટલી મુક્તિ આપી, કર રાહત આપે છે ને, એવી કોઈને કોઈ કર રાહત નથી. જે નિયમો પાડવાના છે એ ગાદીપતિ હોય કે સાધુ હોય કે સંત હોય કે સદગ્રસ્ત હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાને નિયમ પાડવાના છે. તો પછી આમાં સેવક કોણ, સ્વામી કોણ? સેવક આવે એટલે સેવકનો
સેવકની સામે શું હોય? સ્વામી, માલિક. આ મારો સેવક છે એટલે સેવકનો સ્વામી. તો આ મારો સેવક છે એમ કહેનારો સેવકનો માલિક થયો ને, સ્વામી થયો. અહીંયા તો આપણે સ્વામિત્વ પરમગુરુ સિવાય કોઈનું સ્વીકારતા નથી. આ ભાષાનું પણ મહત્વ છે. તો મનસ્વી રીતે સાહિત્ય, મનસ્વી રીતે વાતો કરવી, મનસ્વી રીતે ભ્રમણા ઊભા કરીને ભક્તોને જુદા પાડવા, આ બધું જ દૂર કરવાનો પ્રયત્ન ગુરુગાદીનો હોય છે. એટલે આપણે એક નિયમ રાખવો, ગુરુગાદીની પ્રવૃત્તિ સાથે, ગુરુગાદીની પરંપરા સાથે, ગુરુગાદીના નિયમ સાથે જે જોડાયેલા હોય, સાધુ હોય, પ્રચારક હોય, કથાકાર હોય કે સત્સંગી નામી હોય, જે જોડાયા હોય એમના સમૂહમાં જ રહેવું, એમના સંગમાં જ રહેવું. એ સિવાયના બીજા જે કોઈ જેમને ગુરુગાદીની પરંપરાઓને માન્ય ના કરી હોય, સ્વીકારતા ના હોય, એના તરફ એમનું સન્માન ના હોય, એવા લોકોનું પ્રવચન હોય, કથા હોય, ભજન હોય કે સાહિત્ય હોય કે ગ્રંથો હોય, એ કશું જ આપણા કામનું નથી. તો જ આપણું સંગઠન મજબૂત બને. ક્યાં તો સંગઠનનું મહત્વ છે ભાઈ. જુઓ, એક હમણાં હમણાં કુંભમાંથી આવ્યો ને પાછો, સંત સમિતિના કાર્યમાંથી, ત્યાં બધી ચર્ચા થઈ સંગઠન. અમારે જે દાખલા તરીકે મેં કૈવલ જ્ઞાનોદય માસિકમાં છાપ્યું હતું કે ભાઈ આપણે અધ્યક્ષતાનો પદ તાજ પાછો સોંપવાનો છે, અને એમ સમજીને આપણે આપણા કાર્યક્રમો ગોઠવ્યા હતા. વચ્ચે બે ચાર દાડા જઈ આવીશું જે મુખ્ય મિટિંગ છે એમાં, પણ ફરી આ જવાબદારી આપણે માથે કેમ પડી? તો કે સંગઠન ટકાવવા. ઘણા ઓછા લોકોને ખબર પડશે કે 6 મે કુંભમાં અમારી જે સર્વોચ્ચ સમિતિ કે જેને નિદર્શક મંડળ કહેવામાં આવે, રાજકીય લોકો પાર્લામેન્ટરી બોર્ડ કે કોર્પોરેશનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય, એવી 11 લોકોની સમિતિ છે જે સર્વોચ્ચ સંસ્થા ગણાય અખિલ ભારતીય સંત સમિતિની. એમાં 9:30 થી 12:30 કલાક ગોષ્ઠી ચાલી કે આગામી પ્રમુખ કોને બનાવવા, અને બધા બહુ ઠરેલ અને સ્થિત પ્રજ્ઞા લોકો. એવું નહીં કે મારું કયું થાય, મારું જ કયું થાય. એમાં 2 નામ લઈને બેઠા હતા, થોડાક લોકો એક નામ લાવ્યા, બીજા લોકો બીજું નામ લાવેલા હતા. એમાં સહમતિ ના થઈ એટલે બધાનું કેવું હતું કે ભાઈ સર્વસંમતિથી જ કરવું છે કામ, બસ આ સંગઠનનો સિદ્ધાંત. ક્યાંક આપણું સંગઠન ટકવું જોઈએ, સર્વસંમતિથી થવું જોઈએ કામ. એ મિટિંગનો હું પણ સદસ્ય છું, હું પણ હાજર હતો. કે સર્વસંમતિથી નથી થતું. ત્યારે એક અમારા શંકરાચાર્ય છે ભાણપુરા પીઠના, તો કે સર્વસંમતિ ના થતી હોય તો જે પ્રમુખ છે એનું ચાલુ રાખો, અને બીજા બધા કે બરાબર એ જ રાખો. આ સંગઠનનો વિષય છે. એ કેટલા બધા ઉદાર લોકો, આમ તમે વિચાર કરો સંતોમાં ઘણી વખત જે ઉચ્ચ પદ ઉપર બેઠા હોય ને એમની પાસે બહુ બુદ્ધિ પણ હોય, સમજ પણ હોય, અને અમુક પ્રકારની દ્રષ્ટિ હોય. જેણે કયું કંઈક નામ રજૂ કર્યું હશે એ લોકોએ એમનો મત છોડ્યો, બીજું નામ રજૂ કરનારે બીજો મત છોડ્યો, કેમ? તો કે સર્વસંમતિ થવી જોઈએ. આને એક પ્રકારનો પૂર્વાગ્રહ કે દુરાગ્રહ સિવાયનો દ્રષ્ટિકોણ કે આપણે સંગઠનમાં 4 માણસોને ખોટું ના લાવવું જોઈએ. પેલા આના ઉપર પ્રેશર કરે એટલે પેલા કહે જો અમારું ના કર્યું, પેલા આને પ્રેશર કહે તો કે અમારું ના કર્યું. એને નિયમ તો એવો છે બહુમતીથી નિર્ણય કર્યો. બહુમતીનો વિષય થાય એટલે વોટિંગનો વિષય આવે, વોટિંગનો વિષય આવે એટલે એક પક્ષ જીત્યો ને એક પક્ષ જારે એવું થાય જીત્યો, એનો અહંકાર એ આકાશમાં ઉડે
હારે એ બિચારો જમીનમાં મોઢું દબાવે, એટલે બેને અંતર થઈ ગયું ને, ડિસ્ટન્સ થયું. સજ્જનો આવું ના વિચારે, મહાપુરુષ આવું ને કે ભાઈ આપણામાં અંતર ના પડવું જોઈએ. એટલે એ સંગઠનનો ભાવ. બધા લોકો કહ્યું અવિચલદાજી તૈયાર હોય તો આપણે બીજું કશું શોધવું નહીં. મેં કહું આઈ એમ રેડી. અહીંયા એ સંગઠનની વાત છે, પણ આ વખતે નક્કી કરીને આવ્યો છું પછી રેડી નથી રહેવાનો. 2019 નવા પ્રમુખની વરણી થવાની અલ્હાબાદ કુંભમાં, અને 1987 આપણે અલ્હાબાદ કુંભમાં છાવણી નાખી હતી, કોને યાદ હોય તો. અમારે કોઈ આવેલા? હા, 2 આવેલા છે. પણ આ વખત અચ્છા તમે પાયેલા, વાહ. મને તો એક જ યાદ છે કે વ્યારાને એક ભાઈ ખોવી ગયા હતા, અને પછી જડ્યા તારે ચડ્ડી એકલી હતી. સોનગઢ વ્યારાના એક ભાઈ કહું છું. બધી 1900 આવેલી કુંભમાં ભાઈ, અને પછી 200 એવડો મોટો કુંભ ઉતરીને છાવણી સુધી આવવાનો, તો અમે એક ભાઈ છૂટા પડી ગયા. પંચોલી હતા પેલા, એમના બેન બિચારા આખી રાત ઊંઘ્યા. અમે કહ્યું ચિંતા ના કરો, તમે ગોરે પાકી કરી ચોક્કસ આવશે. માય પોલીસમાં નોંધાવી દીધું ને, એનાઉન્સમેન્ટ થાય ને, પેટી લઈને છૂટા પડી ગયેલા. અત્યારે તો કુંભમાં મેળા તો બધા લોકો આવે ને, તે કોઈક વાર એમને દોરીને લઈ ગયું, તમારે ઉધર જાના ગુજરાતી સાહ ચાલો મેં લઈ જાઓ, લઈ ગયો પેલો તો. મને ખબર નહીં કશું શુંગાડી દીધું એ, કે મને ખબર જ નહીં આખી રાત ક્યાં ગઈએ. સવારે ઉઠો ત્યારે ખબર પડી કે બન્યાને નહીં, ખાલી એકલું જ નીચેનું બધું જ. પેલા પેટી તો લઈ ગયો, લઈ ગયો, પણ કપડા લઈ ગયેલો બોલો. પણ હાજા હરના માણસ આવ્યા એટલે વાંધો નહીં. આપણે આ વખતે આપણે 2019 ગુરુગાદીની છાવણી કુંભમાં અલ્હાબાદમાં નાખીશું. ખાલી ખાલી તાલીઓ પાડે મેળ નહીં પડે, અત્યારથી કહી દઉં છું. પાછો 45 છાવણી નાખવાનો રોજનો 1,00,000 રૂપિયા ખર્ચો હોય છે. આ વખત મારી સાથે જે લોકો કુંભમાં અમુક છોકરા જોયું, આપણે વ્યવસ્થા કેવી કરવી પડે, રહેવાની વ્યવસ્થા કેવી કરવી પડે. અને ત્યાં તો ઠંડીનો પાછો મોકો, પણ કઈ વાંધો નહીં, એ વખતે દેખા જાયગા. બરાબર છે. તો આ પ્રમાણે કૈવલ વિલાસ ગ્રંથ, આ પણ કૈવલનો વિલાસ જ જોવાનો છે આપણે બધો. એટલે આ બધા પરમગુરુની વાણી, પરમગુરુનું સ્વરૂપ છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચે, સરળતાથી પહોંચે, સહેલાઈથી પહોંચે. પણ એક વાત જુઓ, કાલે મેં પહોંચ્યા જેને પાછા મોકલ્યા. કારણ કે મારે એવું નથી કે 2000 બેસે એવો હોલ છે ભરી જ દેવો છે ગમે તેમ ક્લાઈન. આપણે ક્વોન્ટિટી ના જોઈએ, ક્વોલિટી જોઈએ. લખ્યું છે તમે ગ્રંથ વાંચતો આવડતું હોય તો જ અહીંયા આવવું, અને તમારી પાસે ગ્રંથ હોય તો જ અહીંયા બેસવું. આ બેઠેલા છે જો ધ્યાન રાખજો, બપોરે એક એક લાઈનમાં તપાસવા જશે માણસો. ગ્રંથ નહીં હોય તો તમને અહીંયા બેસવા નહીં મળે, નીચે જઈને બેસજો. સ્પીકર મૂકી દઈશું, ટીવી તો નથી. તમારી પાસે ગ્રંથ હોવો જરૂરી છે. અત્યારે નથી ચેક કરતો એટલા માટે કદાચ કોઈ કજો હમણાં આવતા ચાલુ જ છે, એટલે ગ્રંથ ના લાવ્યો તો લઈ લે. સાથે ચોપાઈ બોલવાની જ, ચોપાઈ બોલાય ત્યારે ગ્રંથમાં જ જોવાનું, મારી સામે નહીં જોવાનું. અને સાથે ચોપાઈ ગાવાની, કે ચોપાઈનો રાગ આવડવો પણ જરૂરી છે. એક ભાઈ છે, આપણે તો ગ્રંથ શિબિર કરે છે, પણ ઘણી વખત એમને વિડીયો જોઉં તો જાણે ભેંસ રાખતી હોય એમ બોલે છે. જોકે ભેંસનો અવાજ જાડો હોય એના કરતાં, પાતળો હોય એના કરતાં જાડા અવાજથી બોલતા હોય છે. તો એટલે બીજું મારે કહેવું નથી હવે બીજું ઉપમાં, પણ એવું નહીં. એ તમને બધાને કાયમ માટે ગ્રંથ વાંચવાનો અભ્યાસ તમારે રાખવો હોય તો ચોપાઈનો રાગ તમને આવડવો જરૂરી છે. અને બીજી વાત વારંવાર કહું છું, આજે પણ કહું છું, કે પરમગુણા ગ્રંથને વાંચવાની સિસ્ટમ એટલે ચોપાઈ વાંચવી. બસ
ચોપાઈમાં સમજ ના પડે તો જ અનુવાદ તરફ નજર નાખવી, અને અનુવાદ વાંચ્યા તો ચોપાઈ સાથે મેળવીને વાંચવો, ચોપાઈ સાથે મેળવીને વાંચવો તો તમને ચોપાઈ અને એમાં જે કંઈ ભાવ છે યાદ રહેશે. હું દાખલો આપું છું એમ ઘણી વખત કે ભાઈ ચપટી એવું નહીં કરવું કે ભાઈ એક મુઠ્ઠી લોટ ફાંકી નાખવો, પછી ઉપર થોડી ખોંડ નાખી લેવી અને પછી એક ચમચી ઘી ચાટી લેવું એટલે અંદર લાડુ તૈયાર થઈ જાય, એવું ના બને. આ ત્રણેય વસ્તુ બહાર જ મિક્સ કરવી પડે, અંદર થાય નહીં. એમ ગ્રંથ વાંચવાની સિસ્ટમ બધાય શીખવી, ચોપાઈ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ, ચોપાઈ ઉપર જ આપણે નજર રાખવાની. બરાબર દેખાતો નથી, લાઇટ ચાલુ કરતો ભાઈ, લાઇટો ચાલુ કરો. પણ ચોપાઈ વાંચવાની, ચોપાઈ બોલવાની, ચોપાઈનો અભ્યાસ પૂરેપૂરો રાખવાનો. અને અત્યારે જો ઉનાળો છે, માધવ પ્રદાસને કહ્યું હતું મેં કે 9 વાગે શ્રીવી શરૂ થઈ જવી જોઈએ, પણ ઉપાસના મને લાગે મોડી શરૂ કરી, 7:30 વાગે ઉપાસના શરૂ થઈ જવી જોઈએ. એટલે 9 થી 11:30 આપણી ગ્રંથ શિબિર ચાલશે અને સાંજે આપણે 4 વાગે જ ગ્રંથ શિબિર શરૂ કરીશું. કારણ કે ડિગ્રીની વાત ચાલે છે અત્યારે, જો હોય તો પાર્લામેન્ટમાં ડિગ્રીની ચર્ચા ચાલે છે, પણ જેની ડિગ્રી બતાવવાની છે એ ડિગ્રીવાળા છુપાવે છે અને આ સૂર્યદેવ એમની ડિગ્રી બતાવવા નીકળી પડ્યા છે. 76 સુધી ડિગ્રી બતાવી દીધી છે. એટલે પણ તમને વેકેશન વચ્ચે સમય ઘણો લાંબો મળવાનો છે. 11:30 તમે છૂટો એટલે 12 વાગે જમી લેવાય અને 12 થી 3:30 કલાક તમે કરશો. એટલે મને એમ લાગે છે કે છેલ્લા દિવસે આપણે પરીક્ષા લેવી આ ગ્રંથની જ. બરાબર છે, તમે કેટલું સાંભળ્યું. એટલે તમારે એ 3 કલાક દરમિયાન જે કથા પતી ગયું એનું રિવિઝન બેઠા બેઠા કરવું, મારો કહેવાનો મતલબ આવો છે. અને હું લખી નાખીશ નામ, જે હપુચા નપાસ થાય ને આવતી વખત શિબિરમાં નો એન્ટ્રી. અને તમે જાણો છો વચનનો હું પાકો હોઉં છું, નેગેટિવમાં નહીં દાખલ થવા એટલે નહીં જ આવવા દેવા. એટલે તમારે રાત્રે પણ કોઈ કાર્યક્રમ નથી. દરેક રાત્રે પણ બપોર પછી ચાલેલું સેશન પોતપોતાના રૂમના અથવા પોતપોતાનો જે ગ્રુપ હોય ગ્રુપ પ્રમાણે ભેગા થઈ અને રિવિઝન કરવું. સવારનું જે કંઈ થયું છે એ બધું બપોરે રિવિઝન કરવું અને એક સેશન આપણે કોમન પ્રશ્નો રાખીશું અને એનો તમારે જવાબ આપવાનો છે. એટલે ન આવડે તો તમારી આઈ બની સમજી લેવાનું, 50% તો કમસે કમ આવડવા જોઈએ. 50% નપાસ થતા હોતી ચાલે, એટલે 50 માંથી 50 ઓછા આવે તો -50 નપાસ થયા કહેવાય ને. 51% આમ તો બહુમતીમાં તો 51% જોઈએ, 49% સુધી માફ કરીએ આપણે. 100 માંથી 51% તો તમારે આવવા જ, 35% વાળું આપણે તો નહીં ચાલે, યાદ રાખો. એટલે સમયનો ઉપયોગ કરજો. તો આપણે કૈવલ વિલાસ શરૂ કરીએ છીએ, ચાલો. તારે હંસ તાલેવા ગ્રંથની અંદર પાન નંબર 331 શરૂ થાય છે. તમને જે બુક આપી છે એમાં 331 આ શરૂ થાય છે. આગળ કહ્યું તેમ જેની પાસે ગ્રંથ નથી એ સેશન પૂરું થયા પછી ગ્રંથ મેળવી લે, ગ્રંથ વગર કોઈ બેસવાનું નથી. ફરી વાર દોહરાવ કે આપણે ક્વોન્ટિટીમાં માનતા નથી, ક્વોલિટીમાં માનીએ છીએ, એટલે યાદ રાખવાનું. ચાલો તારે
બોલો સુનો તત્વ કે પ્રતિલોમ અન્યોન્ય અંતસ્કરણ અવસ્થા સમેત ભૂમિ વિભાગ કહું પંચ કે સંચ ઉષ્ણ શરીર સો તેજ તપત રહત ધનંજય વાયુ જે પડે પિંડ નિર શરીર છૂટત પ્રસેત. ત્રણ છ પૈજ આપણે બોલવાની. જો કે આમાં ગુરુ મહારાજ એવું કર્યું છે, મને લાગે છે ત્યાં સુધી ટોટલી અંગ 40 આજુબાજુ છે. કેટલા? 41 રાઈટ, 43 અચ્છા 43 એમાં એકી સંખ્યાનો અંગ છે, એ બધામાં 7 ચોપાઈ હશે, અને બેકી સંખ્યાનો અંગ છે એમાં, એવું છે કે એકીમાં 6 છે અને બેકીમાં 7, એવું છે? હા રાઈટ. અને બંનેના રાગ અન્ય અન્ય છે. ઉમંગ છંદ આનો તમે રોજ બોલો છો પણ ભૂલી જાઓ છો. આ કયો રાગ છે? કૈવલમ ચિદેનમ અવેનમ વયનમ નિધનમ લઘુયમ અમો અમ અમસ્તુ, આ રાગ છે. અને કૈવલમ ચિદેનમ જે તમે રોજ બોલો છો, આ જ ગ્રંથનું છેલ્લું અંગ છે. આપણે સ્તુતિમાં પૂજ્યપાદ નેમિ મહારાજે જે જોડ્યું છે એ આ ગ્રંથનું છેલ્લું અંગ, એટલે 41મું અંગ છે. તેતાલીસમું અંગ છે. એટલે એ રાગ પ્રાસ બેસાડીને ગાવાનું. તો આમાં ત્રણ ત્રણ ચોપાઈ સાથે ગઈ છે, એટલે બે તબક્કામાં એક અંગ પૂરું. હવે વિલાસ, તમને ખબર છે વિલાસ શબ્દ શોના શોના માટે વપરાય છે? એક તો ભોગ વિલાસ, એના માટે શબ્દ વિલાસ વપરાય છે. બીજું ભવન માટે વિલાસ વપરાય છે. વડોદરામાં કયો વિલાસ છે? લક્ષ્મી વિલાસ. હા રાઈટ, લોજવાળા લખે છે પાછા લક્ષ્મી વિલાસ. પછી પાછળ જોડશો પેલેસ, એલિસ બ્રિજ પુલ જેવું. એલિસ બ્રિજ, બ્રિજ એ તો પુલ નહીં પણ આપણે આવું બોલીએ છીએ, ગુલાબનું ફૂલ બોલીએ છીએ. એવું આબ એટલે ફૂલ થાય ઉર્દુમાં, ગુલાબ એટલે એમાં ગુલાબનું ફૂલ ના બોલવાનું હોય, એમાં ફૂલ શબ્દ અંદર આવી જાય છે. એટલે વિલાસ એટલે ભવન. સર્જનહારે આખું બ્રહ્માંડ બનાવ્યું છે કે વિલાસ છે. વિલાસ એટલે રચના પણ થાય, વિલાસ એટલે આ મહેલ પણ થાય, સૃષ્ટિરૂપી મહેલ જે સર્જનહારે બનાવ્યો છે. એ મહેલમાં શું શું મટીરિયલ વાપર્યું છે, ક્યાં લાકડું વાપર્યું છે, ક્યાં લોખંડ વાપર્યું છે, ક્યાં ભેગું સિમેન્ટ પ્લાસ્ટર કર્યું છે, ક્યાં ઈંટો વાપરી, ક્યાં ચૂનો વાપર્યો છે, અને પાછું આખો એ રચના બે પ્રકારની છે, એક ઈંડ અને બીજું પિંડ. આ ઈંડ અને પિંડ એ બંનેમાં કઈ રીતે આ મિશ્રણ કરીને આ ભવન બનાવ્યું છે એ વાત સમજાવી છે આપણને આ ગ્રંથની અંદર. એટલે આ ગ્રંથનું નામ છે કૈવલ વિલાસ. કૈવલ કરતાનો આ વિલાસ. આખા ગ્રંથમાં પંચીકરણની વાત છે. મેં તમને ઘણી વખત પંચીકરણ શબ્દનો અર્થ કયો છે. પાંચ જેનું કારણ છે તેનું નામ પંચીકરણ. આ સૃષ્ટિનું કારણ પાંચ વસ્તુઓ છે.
પંચીકરણ જેનું કારણ પાંચ વસ્તુઓ છે. કઈ કઈ પાંચ વસ્તુ? પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. પ્રથમથી લેવા જઈએ તો આકાશ, જલ, અગ્નિ અને વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, આ બધાનું આ પાંચ જ કારણ છે. એટલે આનું નામ કર્યું પંચીકરણ. આમાંથી અવસ્થાઓ, અંતસ્કરણ, માત્રાઓ, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ, આ બધું જ આ પાંચમાંથી થાય છે. એટલે એવા કૈવલ્યકર્તાના વિલાસ વિશે આપણને ગુરુ મહારાજ સમજાવે છે. જો આ પ્રકારની વાતો તમને ક્યાંય ભાગવતમાં કે રામાયણમાં કે મહાભારતમાં ના મળે. હમણાં આપણે કુંભમાં ગયા હતા ત્યારે તો એક કેમ્પમાં રાતે ભજન સંધ્યા હતી, ભજન સંધ્યાનો કાર્યક્રમ. એમાં વૈવિધ કલાકારો હતા પાસે અલગ અલગ. મને પણ આમંત્રણ હતું, હું પણ ગયો હતો. અને દીદીને પણ, દીદી મારી સાથે હતી, ગીતા દીદી આ વખતે, એટલે એ પણ આવી. એમણે બધાએ કહ્યું મને કે તમે એક ભજન ગાશો, મેં કહ્યું જ્યારે 12 વાગ્યા પછી પણ લોકો ઊભા ના થાય તો મને કહેજો, આપણે ગઈશું. કારણ કે લોકો હટે ના તો શું કરવું. બરાબર. તો બધા ભજન ગાયા, પણ બધા એક જ વિષય પર ભજન ગાયા. રાધાન કોણ? મારે તો ગાવાનું હતું નહીં, કારણ કે બધાને ઊભા કરવાની આ લોકોની ઈચ્છા નહોતી. દીદી, ગીતા દીદી ગાશે. ગીતા દીદી સરસ વાત કરી ભજન શરૂ કરતા, કે ભાઈ તમે બધા રાધા કાન, એટલે આ કાન નહીં, એ બધા ભગવાન વિષ્ણુ રામ. મેં તો કે જોયા જ નથી કોઈ, તમે ભલે જોયા હોય તો. પણ આ બધા ભગવાનનો રૂપ ગુરુદેવ છે કે છે, ગુરુના હું દર્શન કરું, ચલો હું ભજન ગુરુ ઉપર ગઈશ. અને એણે એના પર જ ગાયું. લોકો બહુ પસંદ કર્યું, ખૂબ ગમ્યું બધાને. એટલે આ વિલાસની વાત કે બીજી બધી જગ્યાએ જે કથામાં આવે એમાં શું આવે? તો કે બસ આ લીલા. અહીંયા લીલાની જ વાત છે, કૈવલ્યકર્તાની લીલા. વિલાસ એટલે લીલા. પણ એવી લીલા જે તમે જોઈ રહ્યા છો, પેલા બધા જે લીલાનું વર્ણન કરે એમાં તો આપણને શંકા પેદા થાય કે હાચી હશે ખોટી હશે. કે 16,000 ગોપીઓના કપડા લઈને એક કદમ ઉપર કૃષ્ણ ચડ્યા, અને તો બધા ભારેખમ કપડા પહેરતા હતા, 16 ટન થાય, અને હજુ કદમનું જાડતા ઊભું છે જોઈએ તો એના પર આટલું વજન ટકે એવું નથી. એટલે પરમ ગુરુ પણ કૈવલ્યકર્તાની લીલાનું વર્ણન કરે છે, પણ એવી લીલા જે હરતી ફરતી આપણી સામે દેખાય છે. તમારું શરીર કરતાની લીલા છે. લીલા એટલે જે વસ્તુ અદ્ભુત હોય, અગમ્ય હોય. શરીર અદ્ભુત છે અને અગમ્ય છે, આપણને ગમ પડતી નથી. ડોક્ટર પાસે, ડોક્ટરને ગમ પડે એવું કે માનવાનું કારણ નથી. હો, એ બિચારો દવા બદલે અને પૈસા ચડાવે. એવી અદ્ભુત અગમ્ય છે આ શરીરની રચના. અને એમાં કયું ક્યાં શું મૂક્યું છે વિજ્ઞાને શોધી કાઢ્યું, તો શાનાથી શું થાય છે એ શોધી કાઢ્યું, પણ કેમ થયું છે એ કોઈ શોધી શકતું નથી. બાળકને અમુક મહિના થાય એટલે દાંત આવે, એ વિજ્ઞાને શોધી કાઢ્યું, પણ એ કેમિકલ શોધી કાઢે
તો એ કેમિકલ જે ઘેડિયોના જતા રહ્યા હોય તો લગાવીને પાછા ઉગાડે ને, પણ ના એ તો બનાવટી જ બેસાડવા પડે. એ કરતાની લીલા એમને હાથમાં લાગે તેમ નથી. એવો વિલાસ સર્જનહારનો છે, એ વિલાસનું વર્ણન પરમ ગુરુ કરે છે. નરું તત્વનું જ્ઞાન છે આ ગ્રંથમાં. ઊંઘવાની જેટલી મજા આવે એટલી બીજા ગ્રંથમાં ઓછી આવે. તમને બધાને માને નહીં હો કે સમજ ના પડે શું કરવાનું, યાદ ના રહે તો શું કરવાનું. કે ઘણી વખત જેટલું કહીએ એટલું સમજ પડે પણ પાછળનું ભૂલાતું જાય, આગળની ખબર નહીં. એટલે મેં વિચાર્યું એનો ચાર્ટ બનાવો એમ, પણ બનાવીશું. મને આ દોડાદોડીમાં ટાઈમ છે નહીં કે રિસર્ચ તત્વોનો, કે પૃથ્વી તત્વ તો એની ચાર્ટ આવે કે એની બધી એની ગતિ, આગળ પ્રાણાયામમાં શું, એનો રંગ શું, કઈ કઈ ઇન્દ્રિયમાં ક્યાં ક્યાં એ સમાયેલું છે. પવન તત્વ તો એ કયા કઈ ઇન્દ્રિયમાં ક્યાં ક્યાં સમાયેલું છે, અને ઇંડમાં ક્યાં છે, પિંડમાં ક્યાં છે, એનો આખો ચાર્ટ બની શકે. એ ચાર્ટથી આપણને અભ્યાસ સરળ બને. તમારાથી તમારામાંથી કોઈને સૂચતું હોય તો કરજો વિચાર. પછી ભૂલ ચૂક લેવી દેવી, આપણે બેસીને વિચારીશું ભાઈ આમાં કંઈક સુધારો કરવા જેવો છે તો કરીએ. ક્યાંક બધી મહેનત તો હું કરી શકવાનો નથી ને, જે કે અમે કરીશું તો બાપજી તમે શું કરશો, તો કે આ ચણવાનું હું થોડું કરું છું, જેના આવડે આ કરે. બરાબર છે, આપણને આવડે પણ આ હું કરવા બેસું તો કઈ મેળ પડે તમારો કો. એટલે આ એક પ્રકારની સેવા છે ગુરુ મહારાજની ગ્રંથોની, અને અભ્યાસ છે તો કરવું જોઈએ. પણ પછી માથે બોજો ના કરશો કે હવે મને આવડી ગયું, હું જ્ઞાની થઈ ગયો, પારંગત થઈ ગયો, પછી પોંખો ન આવી જાય ધ્યાન રાખજો. કેટલે કેટલા તો પોંખો આવી જાય છે, એ પછી પગ નીચે માંડતા જ નહીં. સમજ પડે છે. પછી આપણા બધા માટે મૂડી મટીને મુસીબત બની જાય. સંપ્રદાયની મૂડી એટલે કોણ? તો કે સેવકો, જે સેવા કરે છે સંપ્રદાયની, પરમગુરુની સેવા કરે છે, એ મૂડી કહેવાય. શીતળાઈ બાજુનો એક શબ્દ યાદ આવે, વારાણસીમાં મંદિર બાંધવાનું જયારે થયું ત્યારે મારા દેસાઈ ભાઈ વકીલ વાત કરે, બાપજીના વખતે મુકામ નેમી મહારાજનો બાલાસનો ખાતે હતો, તો જે તે લોકોને સોંપીને આવ્યા હતા તે બધું નક્કી થઈ ગયું. એટલે એમાં મારા દેસાઈ ભાઈ વકીલ માણસ પાસે એટલે પૂછે વકીલાને કે ગુરુજી આપણે બનારસમાં આવડું મોટું મંદિર બાંધવું છે, આ તે આપણી મૂડી કેટલી? કોમર્શિયલ માણસ તો પાછું આવી રીતે થોડું પૂછે ને. એટલે ગુરુ મહારાજ ચોખ્ખું કે ભાઈ મૂડીમાં તો મહારાજ આ આપણી મૂડી, બીજી કોઈ મૂડી નથી. એમાં દાસ ગુરુ મહારાજની ગુરુગાદીની સેવામાં તો કે અનુયાયીઓ સત્સંગીઓ એ બધી મૂડી છે. એટલે મૂડી તો જેટલી હોય એટલી સારી ને, જેટલી મૂડી વધે એટલી સારી, પણ મુસીબત વધે એટલી સારી નહીં. જેટલી મુસીબત ઓછી થાય એટલી સારી. એટલે આપણે બધાએ ગુરુ મહારાજની મૂડી બનવામાં જ કામ કરવાનું, મુસીબત બનવામાં નહીં. કારણ કે મુસીબતને પાછી સંભાળવી પડે, પાછી મુસીબતો બીજી મુસીબતો ના ઊભી કરે એનું ધ્યાન રાખવું પડે. એટલે ગુરુજીની મૂડી બનો, મુસીબત નહીં. એટલે મૂડી બનવા એટલે તારે ખર્ચાવા તૈયાર, સેવામાં સમર્પણમાં તૈયાર. તો આ તત્વોનો ગ્રંથ છે, ધ્યાન રાખીને સાંભળજો, ન તો ફુવારા તો મારેલા જ છે. સુનો તત્વ કે પ્રતિલોમ અન્યો અન્ય અંતસ્કરણ અવસ્થા સમેત. દિવ્ય પરમગુરુ કહે છે તમે સાંભળો, આપણા શરીરમાં અંતસ્કરણ અવસ્થા વગેરે અન્યો અન્ય એકબીજાની સાથે કઈ રીતે ભેળવ્યો છે, કઈ રીતે ગોઠવ્યો છે એની કથા હું તમને કહું છું. જો કૌરવોની પાંડવોની કે દેવાસુને એની વાત કરવી તો બહુ સહેલી છે, પણ તમારા શરીરમાં જે તમે અનુભવી શકો ખરા પણ જોઈ શકતા નથી,
અનુભવી શકીએ છીએ આપણે? પાણીમાં પથ્થર નાખેલા અંદર ડૂબી જાય, અનુભવીએ છીએ. પણ આ કેમ ડૂબે છે એનું કારણ ત્યાં કે કોઈ એમ સમજી કાઢે કે ભાઈ પાણી કરતાં પથ્થરની ઘનતા અમારા પદાર્થ વિજ્ઞાનવાળા આવું શોધી કાઢે, ડેન્સિટી વધારે છે એટલે ડૂબી ગયું. તો કે પથ્થર કરતાં ઓછી ઘનતાવાળું લાકડું છે તો લાકડામાં પથ્થર મૂકો તો કેમ નહીં ડૂબતો? તારે ઘનતાનો જ જો કારણ હોય તો પથ્થર કરતાં લાકડાની ઘનતા ઓછી છે. લાકડામાં પથ્થર ઘૂસી જવો જોઈએ પણ નથી ઘૂસતો, તો એનું કારણ શું છે? આગળ કંઈક બતાવશે ગુરુ મહારાજ, જોઈ લઈશું. અત્યારે હું તમને નહીં કહું, પાછું તમે કહેશો હું આવી જ આવ્યું. ભૂમિ વિભાગ કહું પંચ કે સંચ, ઉષ્ણ શરીર સો તેજ તપત, કૈવલમ ચિદેનમ અવેનમ વયનમ. આઈ રાખ છે, ખ્યાલ આવે છે? શરીરમાં પૃથ્વી તત્વ ક્યાં ક્યાં કઈ રીતે સંગ્રહાયું છે અને એ પૃથ્વીમાં બીજા તત્વો કઈ રીતે છે એની ગતિનું વર્ણન. ભૂમિ વિભાગ કહું પંચ કે સંચ, ભૂમિમાં પાંચ તત્વોના વિભાગ કઈ રીતે છે એટલે બીજા ચાર તત્વોના. પૃથ્વી તો પોતે છે જ અને પૃથ્વી સિવાય બીજા ચાર તત્વો એટલે આકાશ વાયુ અગ્નિ ને જલ એ પૃથ્વીમાં કઈ રીતે સમાયેલો છે. એક વાત તમે સમજી લેવાની કે ગુરુ મહારાજે અને સર્જનારે જે પાંચ તત્વો બનાવ્યા છે એ વિભૂ તત્વો એ સગુણ નથી, દ્રશ્યમાન થતા નથી. સગુણ તો છે, દરેકનો એક એક ગુણ છે, માત્રા છે એટલે ગુણ થયો ને, પણ એ ક્રિયાત્મક રૂપમાં ત્યારે દેખાય છે એકબીજા તત્વ સાથે બીજું તત્વ ભળે તો જ. એકલું તત્વ ક્યાંય ક્રિયા કરતું નથી, એકલું જળ તત્વ પીવાય નહીં, એ જળ તત્વમાં બીજા પાંચ તત્વ ભેગા ભળે ત્યારે એ પાણી બને અને એનો ઉપયોગ આપણે કરી શકીએ. એમાં બીજા પાંચ તત્વો ભળેલા છે એનું પ્રૂફ શું? તો અહીંયા બધું સમજાવે છે પરમ ગુરુ. તો કે ઉષ્ણ શરીર સો તેજ તપત હે, આ શરીર પૃથ્વી તત્વનું છે એટલે જ કઠણ દેખાય છે, પણ એમાં જે ઉષ્ણતા છે, ગરમી છે ને, શરીર ગરમ છે કે નહીં? 97 point something ફેરનહીટ તો હોય જ રહે છે ને, એવું કંઈક કહે છે ને, કેટલું? એટલું જ? હા, પરમ દિવસ મારું વધી ગયું હતું એટલે ઉજ્જૈન જઈને આવ્યો એમાં. તો એટલી તો ગરમી છે જ. એ અગ્નિ તત્વનો સમાવેશ છે શરીરમાં, તમને પ્રગટ દેખાય જ. અને બધા જે અમુક તત્વો ધીમે ધીમે નીકળી જાય એટલે શરીરની સ્થિતિ બદલાતી જાય. રહત ધનંજન વાયુ જે પંડે પિંડ, નિર શરીર છૂટ પ્રસેત. ધનંજય તત્વ શરીર નો એમ કહેવાય છે, ધનંજય તત્વ પ્રાણનો એક તત્વ છે, એક વાયુનું એક તત્વ છે, એ સૌથી છેલ્લું શરીરને છોડે છે. એ તત્વ હાજર હોય ત્યાં સુધી ઇન્દ્રિયો ડેડ નથી થતી, મરતી નથી, એક્ટિવિટી બંધ થઈ જાય. પણ ઇન્દ્રિયો એટલા માટે મૃત્યુ પછી પણ અમુક સમય સુધીમાં મનુષ્યના અંગો કાઢી લેવામાં આવે તો બીજાને કામ લાગે છે, સર્ટન ટાઈમમાં કાઢવા પડે. પણ આંખ છે, લીવર છે, બધા ઘણા અંગો, જ્યાં સુધી ધનંજય તત્વ એને પકડી રાખે ત્યાં સુધી અંગો કાઢી શકાય. તે ધનંજય તત્વ
એ વાયુનું લક્ષણ છે, વાયુનો જે પ્રકાર છે એ પ્રૂફ છે આ શરીરમાં. નીર શરીરે છૂટત પ્રસેત, શરીરમાં પાણી છે દેખાય છે ને, પંખા બંધ કરતો હમણાં દેખાવા મળશે. કેટલાક તો એવા હશે કે આ પંખા ફરતા છે ઉપર પેલું છૂટે છે તોય કતો તકલીફ પડતી હશે. ભાઈ જે માણસ બેઠો જોજો, મેં પાણી ખૂટે ને સૂચના કરજો. આપણે ઉપરથી પાણી નાખવા તો એમનું જળ તત્વ બહાર આવશે. જા એટલે એ શરીરમાં પાણીનો ભાગ છે એ ગુરુ મહારાજ કહે તમને દેખાશે. આગળ રોમ કે છિદ્ર સોમ કહાવત રહાવત ભૂમિ મે ભાગ સંકેત તેજ મે તોય તપે પછાડત કષ્ટ શરીર આસુ જો જરત દોલત નૈન સોવાયો વિશેષણ કુવેર શૂન્ય સુરતીન કટાટત. શરીરમાં આ પ્રમાણે પાંચ તત્વો રહેલા છે અને પાંચ તત્વોની અંદર પણ પાછા પેટા તત્વો, જેમ વાત કરી કે ભાઈ શરીરમાં અગ્નિ તત્વ ક્યાં રહેલું છે, શરીરમાં અગ્નિ તત્વ આંખ, દસ ઇન્દ્રિયોમાં જ્ઞાન ઇન્દ્રિયની વાત કરીએ તો આંખની વાત કરીએ, આંખ એ અગ્નિ તત્વની ઇન્દ્રિય ગણાય. તો એક આંખમાં પણ બીજા બાકીના ચાર તત્વો સમાયેલા છે. એમ શરીરમાં પાંચે પાંચ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો પાંચ અલગ અલગ તત્વોની છે. પૃથ્વી તત્વની નાસિકા ઇન્દ્રિય ગણાય, આકાશ તત્વની કાન ઇન્દ્રિય ગણાય, જ્ઞાનેન્દ્રિય. એમ અગ્નિ તત્વની જ્ઞાનેન્દ્રિય આંખ ગણાય. તો એકલા અગ્નિથી આંખ કામ નથી કરતી, એમાં બીજા ચાર તત્વોનો સપોર્ટ છે. ક્યાં ક્યાં છે? પહેલી તો બીજા બધા તત્વો શરીરની અંદર, રોમ કે છિદ્ર સો વ્યોમ કહાવત, પસીનો નીકળવાના જે છિદ્ર છે એ વ્યોમ કહેવાય, આકાશ. કોઈ પણ તત્વ કશામાંથી પાસ થાય આકાશ તત્વ હોય તો જ. એટલે પાણીમાં પથ્થર નાખવાથી અંદર જાય છે, એનું કારણ એટલું છે કે પાણીમાં આકાશ તત્વ છે. જેટલા પ્રમાણમાં પાણીમાં આકાશ તત્વ છે એટલા પ્રમાણમાં લાકડામાં આકાશ તત્વ નથી. એટલે ભલે ઘનતા ઓછી હોવા છતાંય એમાં પથ્થર પાસ થતો નથી. આ પરમ ગુરુએ આવું કારણ આપ્યું છે. રહાહ રહાવત ભૂમિ મે ભાગ સંકેત, આ પ્રમાણે પૃથ્વીમાં ચાર તત્વો રહેલા છે એ વાત કરી દીધી. ઉષ્ણતામાન એ અગ્નિ તત્વ છે, ધનંજય એ વાયુ તત્વ છે, પ્રવાહી રૂપે નીકળે પરસેવો એ જળ તત્વ છે, અને પરસેવાને નીકળવાના છિદ્રો એ આકાશ તત્વ છે. આ પ્રમાણે ચાર તત્વો આપણા શરીર સાથે પૃથ્વી તત્વમાં જોડાયેલા, મેજર પૃથ્વી તત્વ, મુખ્ય બેઝ પૃથ્વી તત્વ છે. પેલા અલ્પ પ્રમાણમાં છે, હવે એવા પૃથ્વી મેજર પૃથ્વી તત્વ વાળા સ્થૂળ દેહમાં આંખની અંદર તો આંખ અગ્નિ તત્વની ઇન્દ્રિય છે, પણ એમાં તેજ મે તોય તપે અપછોડત, તેજ અગ્નિ તત્વ, એમાં જળ તત્વ કઈ રીતે રહેલું છે કે જ્યારે શરીર તપે એને પસીનો ક્યારે નીકળે, અગ્નિ તત્વના કારણે જ પસીનો નીકળે. એટલે અગ્નિ તત્વ શરીરમાં પ્રબળ થાય જળ તત્વ છૂટવાનું ચાલુ થઈ જાય. આમે પસીનો માત્ર ગરમીથી થાય એવું નહીં, જુઓ
કેવા કેવા સંજોગોમાં શરીરમાં અગ્નિ તત્વનો પ્રભાવ વધે છે. ભય થાય ત્યારે પણ મનુષ્યને શરીરનો અગ્નિ તત્વનો પ્રભાવ વધે. ક્રોધમાં આવે તો પણ મનુષ્યનો અગ્નિ તત્વનો પ્રભાવ વધે. ભયભીત થાય ત્યારે માણસને પસીનો છૂટી જાય. અગ્નિ આવેલ જળ છૂટે જ, અને પૂર્ણ માત્રામાં પસીનેથી ના નીકળે પણ જળ બીજે નીકળી જાય પણ છૂટી જાય. ખબર પડી ને? ભય અગ્નિ આવે એટલે જળ છૂટે વગર રહે નહીં, પછી થોડું થોડું ના છોડે થોક બંધ છૂટી જાય. અગ્નિ તત્વનો પ્રભાવ જુઓ કેટલી સરસ વાતો ગુરુ મહારાજ, કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન આ ગ્રંથોમાં ભર્યું છે. તમે જુઓ આવું કે તમે ભાગવતમાં ના સાંભળવા મળે, રામાયણમાં ના સાંભળવા મળે. કષ્ટ શરીર આંસુ જો જરત, કષ્ટ પડે તો આંખમાંથી આંસુ નીકળે. એ આંસુ એ પણ જળ તત્વ છે, એ પણ અગ્નિનો જ પ્રતાપ. ડોલત નૈન સો વાયુ વિશેષણ, આમથી આમ ડોળા હાલે છે ને, આ ડોળા હાલવા એ પણ વાયુ તત્વની વિશેષતા છે. કુબેરે શૂન્ય સુરતી ન કટાતત, અને આંખ અહીંયા છે, જોવાનો પદાર્થ 5 મીટર 10 મીટર 15 મીટર દૂર સુધી છે, તો ત્યાં સુધી સુરતા પહોંચે છે. એ પદાર્થ સાથે આપણી વૃત્તિ, આપણું મન જોડાઈ જાય છે, દ્રશ્યનો આપણે અનુભવ કરીએ છીએ, કારણ કે વચ્ચે આકાશ તત્વ છે. જો આકાશ કટ કરવામાં આવે તો દ્રશ્ય દેખાતું નથી. આ પ્રમાણે અગ્નિ તત્વની બનેલી ઇન્દ્રિયમાં બીજા 4 તત્વો સમાયેલા છે.